ભરૂચના જંબુસરના નોબાર ગામે રૂપિયા 35 લાખની પોલિસી પડાવવા ભાણેજે માસાની હત્યા કરી હોવાનો સનસનાટી ભર્યો ખુલાસા થતા ચકચાર મચી જવા પામ્યો છે। ચકચારી બનાવની વિગતો પર નજર કરીએ તો ગત મહિનાની 15મી તારીખે જંબુસરના નોબાર ગામ નજીકથી સલીમ સિંગા નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો। આરોપીઓએ હત્યાને અકસ્માતમાં ખપાવવાના તમામ પ્રયત્નો કર્યા હતા। ઘટના સ્થળેથી પોલીસને બાઇક પણ મળી આવી હતી, જે તે સમયે અકસ્માતનો ગુનો નોંધાયો હતો। ત્યારબાદ મૃતકને માથાના ભાગે ઈજાના નિશાનો મળતા હત્યાનો ગુનો નોંધી તપાસ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી। ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે વડોદરાના બશીર મસરૂની ધરપકડ કરી હતી, જેની પૂછતાછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો। મૃતક સલીમ સિંગાના ભાણેજ ઇરફાન રાજે રૂપિયા 35 લાખની લાઇફ ઇન્સ્યોરન્સની પોલિસી પકાવવા માટે સગા માસાની હત્યા માટે સોપારી આપી હતી। ઇરફાન રાજ નોબાર ગામે મરઘા કેન્દ્ર ધરાવે છે, જેમાં તેને ખોટ ગઈ હતી। આથી તેણે ષડયંત્રના ભાગરૂપે માસાને મરઘા કેન્દ્રની દેખરેખ માટે રાખ્યા હતા અને તેઓની રૂપિયા 35 લાખની પોલિસી ઉતારી તેના 2-3 પ્રીમિયમ પણ ભર્યા હતા। માસા મૃત્યુ પામે તો પોલિસીની નાણાં ઇરફાનને મળે એમ હોય તેણે તેના મિત્ર રિયાઝને સંપર્ક સાધ્યો હતો અને રિયાઝે હત્યારા બશીર સાથે મળી સલીમ સિંગાની હત્યા કરી મૃતદેહ માર્ગ પર ફેંકી દીધો હતો। માસાને મોતને ઘટ ઉતારવા માટે ઇરફાને રૂપિયા 6 લાખની સોપારી આપી હતી। પોલીસે હાલ બશીર મંસૂરી અને ઇરફાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જંબુસર પોલીસ સ્ટેશન ડિસ્ટ્રિક્ટ ભરૂચ ગુજરાત કે જ્યુડિક્શનને એક ડેડ બોડી રોડ પર મિલી ગઈ તારીખ 16/5 16 કે દિન। उसके बाद ये इन्वेस्टिगेशन प्राइमा फेसी एक्सीडेंट जैसा लग रहा था, लेकिन बाद में जो इंजरी लगी उसमें ये मर्डर की FIR हुई। उसके बाद पूरे एविडेंस कलेक्ट किए गए, फिर उसका ये अनडिटेक्ट था। SP साहब की सूचना और उनके मार्गदर्शन में LCB की टीम ज्वाइन हुई और उनकी मेहनत के फलस्वरूप जो टेक्निकल हेल्प लेके इस ऑफेंस में जो एविडेंस कलेक्ट किए गए उस आधार पर एक आरोपी को आज पकड़ा गया है। ये पूरा का पूरा प्री प्लान मर्डर है और इस मर्डर के लिए एक पॉलिसी इंश्योरेंस पॉलिसी जो ली गई थी उसको पूरा करने के लिए ये जो मर गया है भीखा भाई सलीम उसके नाम पर पॉलिसी ली, उसका मर्डर किया गया। उस पैसे को अपने आर्थिक फायदा के लिए ये काम किया गया है। ये पूरी की पूरी सुपारी 6 लाख में डन हुई थी और सभी को 2-2 लाख रुपए मिलने वाले थे। इस तरह का ये पूरा प्लान किया हुआ था। आज रोज LCB की मदद से हम लोग इस सफलता को प्राप्त कर सके। कितनी की पॉलिसी ली गई थी सर? ये पॉलिसी 30 से 35 लाख रुपए की है, लेकिन अभी एविडेंस मिलेंगे तो मालूम पड़ेगा कि ये और भी ज्यादा रकम आगे पीछे हो सकती है। ये पॉलिसी लेने का मुख्य कारण क्या बता दें सर? ये इन लोग को आर्थिक तंगी आ गई थी और जो बकरा फार्म का प्रोफेशनल इन लोग ने कर रखा था उसमें पैसे की जरूरत खड़ी हो गई थी, इस वजह से इन लोग ने ये प्लान करके इस आदमी का मर्डर किया। अभी सैयद रिपोर्ट S9 न्यूज़ भरूच।